हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल हुजू चंद्र सिंह। एक नव विषय आज आप बात करवाना है कॉमेट्स वन। आगे बढ़ता पहले मैं तुमने विनती है कि जो मारे तुमने वीडियो गमे तो आने लाइक करो, शेयर करो और सब्सक्राइब करवा भूलो नहीं। कॉमेट एटले आपणे जेने शुं कहीशुं, धूमकेतु, जेने बीजी आपणे भाषामां जोईए तो खड़तो तारक तरीके पण ओळखवामां आवे छे। चालो मित्रों आगळ वधीए। हवे धूमकेतुनी आपणे वात आवी तो धूमकेतुनी आपणे वात करीए तो ए पहेला आपणे वात शेने करीशुं तो ए पहेला आपणे ब्रह्मांड विशे जोईशुं, थोड़ी माहिती मेळवीशुं। तो जो आ छे सूर्य, पछी बुध, मंगळ, पृथ्वी, बराबर। तो पछी एक आ जो बेल्ट छे, आ जे बेल्ट खरो ए बधे एस्ट्रोइड, बराबर। आपणे जेने शुं कहीशुं एक देशी भाषा में कही है तो जे ग्रह बनवामां निष्फळ निवड्या होय एवा पत्थर, तो ए अने आखो बेल्ट गोल आ रीते फरता रहे छे। पछी जुपिटर, गुरु, शनि, पछी युरेनस, नेपच्यून અને આ એક નાનો પ્લુટો। હવે બુધથી માંડી અને પ્લુટો આના પછી આ બધા સૂર્યનું પરિક્રમણ કરી રહ્યા છે આ બધા જે ગ્રહો। તો એના પછીનું એક આ જે બેલ્ટ જે કહેવાય છે એને શું કહેવાય છે? કાઇપર બેલ્ટ। અને કાઇપર બેલ્ટમાં જે આ બધા તમને દેખાય છે આ નાના લઘુ ગ્રહ જે અને એવા જે પથ્થર જેવું કહીશું, તો એ ત્યાંથી સરકીને ક્યાં આવી જાય છે? અહીંયા આ જો આ કોમેટ અહીંથી સરકીને સૂર્યના ગુરુત્વાકર્ષણથી અહીંયા આપણી આજુબાજુ એટલે પૃથ્વીની નજીકથી આ નીકળે છે। તો આ જે પૃથ્વીની નજીકથી આ કોમેટ નીકળતા હોય, બરાબર, તો ઘણીવાર પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળના કારણે એક આવું એક કાંટોમાં આવે છે, તો એના કારણે આપણને એ આકાશમાં આ નજારો જોવા મળે છે। ચાલો આગળ વધીએ। હવે જો આ કાઇપર બેલ્ટની આપણે વાત કરી તો આજે ખરું હોય કાઇપર બેલ્ટ, આપણે આ જોયું તો આ સળંગ આ જે કાઇપર બેલ્ટ છે, તો એ કાઇપર બેલ્ટ છે બ્રહ્માંડના આજુબાજુ જે આવેલું છે, સૂક્ષ્મ કવચ પણ કહીશું, તો એની આજુબાજુ પણ એક મોટું બેલ્ટ આવે છે જેનું શું કહેવાય છે? ઉલ્ટ ક્લાઉડ। ઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આને શોધ કરી છે અને એટલે ઉલ્ટ ક્લાઉડ એ વાદળ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આ જે આપણે વાત કરી છે ધૂમકેતુ, તો એ અહીંથી સરકીને બ્રહ્માંડ તરફ એ ખેંચાય છે, બરાબર, તો આની ઉત્પત્તિ અહીંયાથી થઈ હોય છે। આગળ વધીશું। હવે જો ધૂમકેતુ શું એટલે આપણે એની સમજ મેળવીએ, તો ધૂમકેતુ એટલે સૂર્યમંડળના બરફ અને ધૂળથી બનેલા સભ્યો છે। ધૂમકેતુની બ્રહ્માંડ કક્ષા અતિશય લાંબા ઉપવલય આકાર, ઉપવલય એટલે આ રીતની આપણે આજે જોઈએ ને, તો ઉપવલય આકારની હોય છે, આથી તેઓ પ્લુટોની ભ્રમણ કક્ષાને પણ વટાવી જાય છે। ધૂમકેતુ સામાન્યતઃ થીજેલા શું હોય છે? આમાં કાર્બન ડાયોક્સાઇડ, પછી મિથેન, પાણી, થીજેલા એટલે બરફ જેવું કહીએ આપણે, ધૂળ અને ખનિજ પદાર્થોના ભરેલા હોય છે। ધૂમકેતુ સૂર્યમંડળની અંતમાં આવેલા ઊંટ વાદળ, આપણે આગળ જે જોયું એ પ્રમાણે ઊંટ વાદળમાંથી ઉદભવતા હોય છે, અને આ ઊંટ વાદળ શું હોય છે? તો સૂર્યમંડળના યજમાનના અવશેષોનું બનેલું હોવાનું પણ કહેવાય છે। જ્યારે બરફના થીજેલા આ ગોળાઓ એમની ભ્રમણ કક્ષામાંથી બાહ્ય ગુરુત્વાકર્ષી ખલેલોને કારણે ચલિત થાય છે, એટલે જે અહીંયા આ રીતે અહીંથી ગુરુત્વાકર્ષણ હોય તો અહીંથી જ્યારે ખેંચાય અહીંયા બરાબર સેન્ટરમાં, તો આના કારણે સૂર્ય તરફ ખેંચાય છે। વચ્ચે તો સૂર્ય છે, બધા ગ્રહો આ રીતે આજુબાજુ ભ્રમણ કરતા હોય છે, ત્યારે ધૂમકેતુ સૂર્યમંડળના અંદરના ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના વિકિરણના કારણે થીજેલા વાયુ પીગળવા માંડે છે। આમ ધૂળ અને વાયુના મુક્ત થવાથી મોટો વાતાવરણમાં ધૂમકેતુના કેન્દ્રની આસપાસ કેન્દ્ર આસપાસ રચાય છે, જેને ધૂમકેતુને કોમા કહે છે। સૂર્યના વિકિરણોના દબાણ તથા સૂર્યના પવનને કોમા પર થતી અસરને કારણે ધૂમકેતુને શું હોય છે? લાંબી પૂંછડી। ઘણી વાર તમે મિત્રો ભણ્યા હોય છો પ્રાથમિક શાળામાં પણ કે ધૂમકેતુ એટલે પૂંછડીઓ તારો, બરાબર, તારો ખરતો હતો અને પૂંછડી જેવું તમને લીસો તો દેખાય છે, તો આને શું કહેવાય છે? ધૂમકેતુ। ચાલો આગળ જોઈશું। હવે જો હવે આની પૂંછડીની વાત કરીએ તો આ જે આપણે કીધું વલયાકાર, તો આ રીતે આનું ભ્રમણ કક્ષા હોય, આ છે સૂર્ય, તો અહીંયાથી જયારે નજીકમાં જશે તો આનો પૂંછડી આ રીતની હશે, અહીંયા જાય તો આ રીતે પૂંછડી હશે, નજીક જશે તો પૂંછડી આ રીતે હશે। તો આમાં જે ઘન સ્વરૂપે રહેલું પાણી, પછી જે ગેસ,
જેમ જેમ નજીક જશે એ બળતું જશે, એટલે આને પૂછડી જેવું આપણને દેખાતું જશે. પછી આ રીતે એને સર્કલ કરશે, જયારે એને પરિક્રમણ કરતું હોય ત્યારે પછી પૂંછડી એની આ રીતે દેખાશે. બરાબર, તો આ એક ધૂમકેતુ સરસ એવી આકૃતિ છે. પછી આગળ જોઈએ. હવે આ એક બીજી એક આકૃતિ છે, હેલબોટ ધૂમકેતુની છે, જે 29 માર્ચ 1997 દેખાયો હતો. હવે ધૂમકેતુ, શ્વાન અને ધૂમકેતુ એટલા વિશે વાત કરીએ તો ધૂમકેતુ, આ જે ધૂમકેતુ છે, ધૂમકેતુ શ્વાન, એ અત્યારે પૃથ્વીથી 8 લાખ કિલોમીટર દૂર છે. 8,62,52,565 કિમી એટલું દૂર છે. અને હાલ તેની તીવ્રતા 5.3 છે. અને આ પણ દેખાશે ક્યારે, તો 13 મે 2020 ના રોજ રાત્રે આપણને દેખાશે. અને આપણે નદી આંખે પણ જોઈ શકું છે, એટલે જ્યાં જ્યાં દેખાશે તો તમે પૂંછડી જેવું પણ દેખાશે. બે કોમેટ, બે ધૂમકેતુ દેખાશે, એક તો આપણે સ્વેપ અને બીજો છે એટલાસ. આ ક્યારે દેખાશે, તો 23 મે, એક 13 તારીખે દેખાશે અને બીજું 23 મે ની રાત્રે આપણને નડી આંખે દેખાશે. આ સિવાય તો તમે ઉદાહરણ બીજું એક આપું ધૂમકેતુનું, તો 76 વર્ષે દેખાશે હાલીનો ધૂમકેતુ, જે 2061 માં આવી દેખાશે. અને છેલ્લે ક્યારે દેખાશે, 1986 માં દેખાયો હતો. થેન્ક યુ મિત્રો મારો વિડીયો જોયા બદલ. આજે મધર્સ ડે છે, એટલે કે મે મહિનાનો બીજો રવિવાર, તો મારે તમને મધર્સ વિશે હું એક વાત કહીશ. માના ખોળો એટલે ઊંઘવા માટે દુનિયાનો સૌથી મોંઘી પથારી. બીજું મારા શબ્દોમાં તમને વિશ કહું છું મધર્સ ડે, તો મારા શબ્દો એ છે કે મધર્સ ડેની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત નહીં રહી જાય એ જોજો. હેપી મધર્સ ડે, જય હિન્દ.